દિવાળી નજીક આવતા શહેરમાં લૂંટની ઘટના સામે આવવા લાગી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટના ઈરાદે આવેલા અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. લુમ્સા કારખાનામાં વેપારીની ઓફિસમાં હથિયાર સાથે બે અજાણ્યા શખ્સ ઘૂસી આવ્યા હતા અને હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં બે લોકોની ધરપકડ કરી છે. બનાવ અંગે મળતી વિગત મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 134-35માં 36 વર્ષીય અનિલ ગોવર્ધન ડોંડા છેલ્લા ઘણા વર્ષોથી લુમ્સના કારખાના ચલાવે છે. ત્યારે આજે તેઓ પોતાના લુમ્સના કારખાનામાં કામ કરવા માટે ગયા હતા. આ દરમિયાન બપોરના સમયે દોઢા દિવસે બે અજાણ્યા શખ્સ અચાનક જ કારખાનાની અંદર ચપ્પુ સાથે ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં બનેલી સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 1:30 વાગ્યાના અરસામાં અચાનક બે યુવકો આવી ઓફિસમાં બેસેલા કારખાનાના માલિક અનિલ ડોંડા સાથે મારામારી કરી રહ્યા છે અને તેનો પ્રતિકાર કરતા અનિલભાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ઓફિસના ખાના ખોલી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લૂંટારૂઓને કંઈ હાથ ન આવતા તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ અમરોલી પોલીસને થતાં પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે બે આરોપીઓની ધરપકડ ગણતરીના કલાકોમાં કરી લીધી હતી. આરોપીઓને ખબર હતી કે વેપારી 25 તારીખે કારીગરોનો પગાર કરે છે, જેથી આ રકમ લૂંટી લેવા ઓફિસમાં ઘૂસ્યા હતા. આ તમે હકીકત એવી છે કે અમરોલી પોસ્ટ વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. ત્યાં વિભાગ 2માં ખાતા નંબર 134 અને 135માં અનિલભાઈ ડોડાકરી જે છે એ લૂમ્સના મશીનો ચલાવે છે. ગઈકાલે તેઓ એમના જે ત્યાં કારીગરો કામ કરે છે એમનો પગારના ચૂકવણા માટે 3.5 લાખ રૂપિયા બેંકમાંથી લઈને આવેલા હતા અને એ પછી ત્યાં જમી અને બપોરે 1:00 વાગ્યા આસપાસ આરામ કરતા હતા. એ દરમિયાનમાં ત્યાં બે અજાણ્યા ઈસમો ત્યાં એમની ઓફિસ દરવાજો ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે આ કામના ફરિયાદી જે છે એમની પાસે પૈસે કે ગડી દે દે એમ કરીને હિન્દીમાં વાત કરે છે અને પછી એમની સાથે મારામારી કરે છે. એ કિસ્મના હાથમાં સરી હોય છે અને ફરિયાદી જે છે એમની સાથે ઝપાઝપી થાય છે અને ઝપાઝપીમાં આ એક ફરિયાદીના ઈજાઓ પણ થાય છે અને એ દરમિયાનમાં ત્યાં જે એમના માણસો કામ કરતા હોય છે કારીગરો એમાંથી એક માણસ આવી જાય છે, જેથી આ લોકો ભાગવા જાય છે. બે આરોપીઓ એમાંથી એક આરોપી જે છે એને એમના કારીગરો પકડી કાઢે છે અને આ લોકો પોલીસને જાણ કરતાં તાત્કાલિક ત્યાં પીસીઆર વાન આવી જાય છે અને પીસીઆર વાનમાં જે આ એક આરોપી પકડી ગયેલો હોય છે એને બેસાડી અને બીજા આરોપીઓ કોણ હતા અને એમના મોબાઈલ નંબર કયા હતા એ જાણી તાત્કાલિક લોકેશન મેળવી અને બાકીના એક આરોપીને પણ કાલે પોલીસે પકડી કાઢેલ છે. આરોપીઓનું વેરિફિકેશન ચાલુ છે હજુ એમ. હા, 100% લૂંટ કરવાના ઈરાદે એમ. આ લોકો કંઈક જાણતા હશે કે 25 તારીખે આ લોકો કારીગરોનો પગાર કરે છે એમ, એટલે કાં તો અગાઉથી કંઈ એમને કોઈ ટિપ્સ પણ મેળવી હોય કોઈ પાસેથી, એ પણ કદાચ શક્ય છે. એટલે પોલીસ તમામ બાબતોના એંગલથી તપાસ કરી રહી છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલમાં અને એક આરોપી જે બહાર ઊભેલો હતો એ ભાગી ગયો છે એમ, એટલે હાલમાં એ આરોપીની પણ તપાસ તજવીજ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.